આપણને આપેલો છે તો એક એવું દૃષ્ટાંત જોઈએ કે જેમની અંદર વર્ગો જીરો થી ચાર એની આવૃત્તિ છે ત્રણ એવી અંદર જે ખૂટતી આવૃત્તિ છે એકને આપણે એફ વન કહેશું અને બીજી ખૂટતી આવૃત્તિ છે એને એફ ટુ અને એનો ટોટલનો સરવાળો કરશું એટલે જે સંખ્યા છે એનો સરવાળો સત્યાસી થશે પ્લસ એફ વન અને પ્લસ એફ એટલે એફ વન અને એફ એ ટોટલ સંખ્યા એન એટલે કે સિગ્મા એફ મળશે ત્યારબાદ મધ્ય કિંમત આગળ કીધું એમ જીરો અને ચાર એ બંનેનો સરવાળો કરીએ અધસીમા અને ઉધ્વસીમાનો અને બે વડે ભાંગીએ પછી તો વર્ગની અંદર વધારો કરતો જવાનો છે નો એટલે બે વત્તા પાંચ સાત સાત વત્તા પાંચ બાર રીતે ત્યારબાદ આપણે જે ખુટતી આવૃત્તિ છે એ એમની અંદર જ આપણે ધારેલો મધ્યક એ ધારશું એટલે દાખલો ગણવામાં સરળ રહે છે તો આપણે સત્તર ને આપણે એ કહેશું ત્યારબાદ યુઆઈ આગળ મેળવવાની રીત કીધી જ છે તે પ્રમાણે જ્યાં ધારેલો મધ્યક છે તેને તે વર્ગની અંદર યુઆઈ છે ઝીરો મળશે ઉપરનામાં માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચે વન ટુ થ્રી ફોર ફાઇવ આપણને મળશે ત્યારબાદ યુઆઈ જે મેળવીએ છીએ એ બંનેનો ગુણાકાર એફઆઈ યુઆઈ એક્સઆઈનો ગુણાકાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરતાં આપણને ત્રણ ગુણા ત્રણ માઇનસ નવ આઠ ગુણા બે એટલે સોળ એમ બધાનો ગુણાકાર કરવાનો પછી માઇનસ માઇનસ વાનનો સરવાળો કરીએ પ્લસ પ્લસનો સરવાળો કરીએ અને એમાં થ્રી એફ ટુ છે એને ધ્યાનમાં રાખીએ તો એ સરવાળો કરતાં આપણને ચુમ્મોતેર વધતા થ્રી એફ ટુ મળે જે ટોટલ સિગ્મા એફઆઈનો સરવાળો છે હવે એને સૂત્રની અંદર આપણે જે કિંમત આપેલી છે

એટલે હવે પછી જવાબ આના વખત નક્કી થઈ જાય કે બે આવૃત્તિ એવી મળવાની છે કે જેનો સરવાળો આડત્રીસ થશે એટલે કે એપ ટુ ક્યારે ઓગણ ચાલીસ હોય શકે નહીં આ આપણને ત્યારે ખબર પડી શકે હવે એ ગણતરી સૂત્રની અંદર મૂકશું તો આપણી પાસે ધારેલા મજેટ નું સૂત્ર છે એ અહીંયા જોઈ શકીએ છીએ તેની અંદર આપેલી કિંમતો છે એને આપણે એપ્લાય કરી છે અને એનું સાદુ રૂપ આપીએ આપણે તો અહીંયા પાંચ ને પચીસ એકસો પચીસ ને ભાંગી નાખીએ એટલે પચીસ પચાસ એકસો પચીસ પચીસ ગુણા પાંચ પોઈન્ટ બાર કરશું ચુમોતેર વત્તા જે સરવાળો કરેલો છે તે એટલે એટલે મેળવશું તો તો સામે કે આ ગુણાકાર છે છે ત્યારબાદ એ ત્રણ કરતા અઢાર મળશે હવે એફ વન અને એફ ટુ નો સરવાળો આડત્રીસ હતો તો આપણે કહી શકીએ કે એફ વન છે એ આડત્રીસ માંથી અઢાર બાદ કરીએ તો આપણને વીસ મળે આમ ખોટા આવૃત્તિ છે આપણને એફ વન વીસ અને એફ છે એ અઢાર મળે આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ હવે અહીંયા અહીંયા આ ચેનલને આપ કરશો તો જે કંઈ નવા વિડીયોઝ હશે તે તે આપણને તરત જ તમારા ઈમેલ ઉપર મળી શકશે તો આપ જો મેળવવા ઈચ્છતા હોય તો આ કાર્ય આપણા માટે અગત્યનું બની જશે ત્યારબાદ જોઈએ તો એક ઉદાહરણ લઈએ કે જે બહુલક મેળવવાની વાત કરવાના છે અહીં તો એક થી ત્રણ એ એક વર્ગ આપેલ છે એમાં સાત છે અને નવથી અગિયાર છે એમાં એક છે હોસ્ટેલની અંદર કુલ વીસ વિદ્યાર્થીઓ છે એનું સર્વેક્ષણ વાંચન કેટલી કલાક કરે છે બાળકો એ અહીંયા આપેલ છે એનો બહુલક શોધવાનો છે તો બહુલક મેળવવા માટે આપણી પાસે આ દાખલો છે માર્ચ બે હજાર તેરમાં માં પૂછાઈ ગયેલો દાખલો છે તો અહીંયા એક આપણી પાસે સૂત્ર છે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ ટુ માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગીણા સી તો અહીંયા આપણી પાસે આ રકમ છે એ રકમને આપણે સામે રાખશું પહેલા છે આ આ જે રકમ છે એમાં સૌથી આવૃત્તિ કોની વધુ છે એ જોવાની છે તો અહીંયા જોઈ શકીએ કે પાંચ અને સાત જે વર્ગ છે એની આવૃત્તિ છે આપણને વધુ છે એ જોવા મળે છે ત્યાં આપણે એનાલાજ કરેલું જોઈ શકીએ છીએ બીજો જોઈએ તો એની વર્ગ લંબાઈ છે એ દરેક વર્ગની અંદર બે છે નાનામ નાનો વર્ગ છે એ જે ધારેલો છે તેમાં એની બહુલકી જે અધ સીમા છે એ પાંચ છે તે વર્ગની અંદર એફ વન છે એની એની રકમમાં જોઈએ તો આપણે એફ વન છે એ આઠ જોવા મળે છે અને એફ ઝીરો છે એ એના પછીના એટલે કે આગળના વર્ગની આવૃત્તિ છે એ બે જોવા મળે છે જ્યારે એના પછીની એટલે કે એફ ટુ એની આવૃત્તિ છે આપણને બે જોવા મળે છે આ એટલું નક્કી કર્યા પછી આ રકમને આપણે સૂત્રની અંદર મુકતા જે કિંમત મળી છે કિંમતને આપણે સૂત્રની અંદર મૂકી દીધી છે તો એફ ટુ આઠ છે એફ ઝીરો બે છે આઠ અને બે ને એફ વન એફ ઝીરો ને એફ ટુ એની જગ્યાએ એની કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ અહીં આપણે આઠ ઓછા બે એટલે છ આઠ દુ સોળ અને સોળ ઓછા ચાર એટલે બાર અને અહીંયા બે આપેલા છે તો અહીંયા છ ભાંગા બાર છે એટલે આપણે ખબર છે છ છ ઉડી જશે છ દુ બાર એટલે આપણને એક મળશે અને સો ભંગા છ એટલે એક મળશે અને પાંચ વત્તા એક એટલે છ આ આપેલો બહુલક આપણને મળશે આ રીતે આપણે બહુલક મેળવી શકીએ છીએ તો આ બહુલક બીજો એક એવો દાખલો લઈએ કે જેમાં બહુલક મેળવવાની પદ્ધતિ છે એ જોઈ શકીએ આપણે અહીં ગણિતની સો માર્ક્સની પરીક્ષા લીધી છે એનું આવૃત્તિ વિતરણ બતાવવામાં આવ્યું છે દસ થી પચીસ એમાં પાંચ છે અને પંચ્યાસી થી સો એમાં વીસ વિદ્યાર્થીઓ છે તો એ દાખલા ગણવા માટે આપણે આ જે કંઈ વેબસાઇટની અંદર આપણને સાહિત્ય મળે છે એ સાહિત્યની નોંધ અહીંયા આપને આપેલી છે કે એમાંથી આ બોર્ડના બાર સાયન્સ સુધીના પેપરો પ્રેરણાદાયી વાતો પરિપત્રો અંગ્રેજી ગ્રામરના વિડીયો વૈદિક ગણિત ગુજરાતી નાટકો ગઝલ વીરવાણી વિડીયો પ્રાર્થના કાવ્યો આ વિવિધ ખજાનો આપણે ફ્રીમાં મેળવી શકીએ છીએ તો અવશ્ય એની મુલાકાત લેવી અહીંયા આપણને જે વર્ગ આપ્યો છે એ વર્ગની અંદર મહત્તમ આવૃત્તિ જોઈએ તો એ સિત્તેર થી પિંચાશી વર્ગની અંદર પચીસ છે અને એનું સૂત્ર આપણે લઈએ એ કિંમતો જોતા જીરો ટુ વીસ છે અને એફ જીરો છે આઠ છે આ કિંમતોને પહેલા દાખલાની જેમ જ આપણે જ્યારે મૂકશું રકમમાં તો એ કિંમતો આપણે એપ્લાય કરતા સાદુરૂપ આપતા પચીસ માંથી આઠ બાદ કરશું એટલે સત્તર મળશે અને આનું સાદુરૂપ આપશું એટલે પચીસ ગુણા બે એટલે પચાસ પચાસ માંથી એક્યાસી પોઈન્ટ ઓગણસાઠ એ આપણને એનો જવાબ મળશે તો આ રીતે બહુલક છે એ આપણને એક્યાસી પોઈન્ટ ઓગણસાઠ મળે છે તો અત્યાર સુધીમાં આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવવાની વાત છે એ શીખા છે અને હવે મધ્યસ્થની વાત હવે પછીના દાખલામાં આપણે જોઈશું હવે પછીના પાર્ટમાં આભાર